હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ચોખાના ખાટા પૂડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો ચોખા તમે પહેલેથી જ પલાળીને રાખ્યા હોય તો એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ આ પૂડા બની જાય છે. આ પૂડાને આપણે આથો લાવ્યા વગર એકદમ ઝટપટ બનાવીશું, જેને તમે સવાર કે સાંજના નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો. ઘણા બધા વેજીટેબલ્સ પણ આપણે એમાં યુઝ કરીશું, જેથી ખાવામાં એ થોડા હેલ્ધી પણ રહે. જો પહેલાં ક્યારેય ના બનાવ્યા હોય તો આ પૂડાની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 3/4 કપ જેટલા ચોખા એડ કરીશું. ગ્રામમાં જોશો તો 150 ગ્રામ જેટલા મસૂરી ચોખા છે. તમે ચાહો તો બ્રોકન રાઈસ એટલે કે કણકી ચોખા પણ લઈ શકો છો. 250 ml કપથી મેં અહીંયા 1/4 કપ ચોખા લીધા છે. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીને 2-3 વખત એને ધોઈ લઈશું, જેથી એમાં જે કંઈ પણ તેલ હોય એ નીકળી જાય અને ચોખા આપણા એકદમ સાફ થઈ જાય. આ રીતે હળવા હાથે મસળતા રહીને એને 2 વખત હજી હું ધોઈ લઈશ અને બધું એનું પાણી હું નિતારી લઈશ. 2-3 વખત ચોખાને ધોયા પછી બધું એનું પાણી મેં નિતારી લીધું છે. હવે આપણે એમાં ચોખા ડૂબી જાય એટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું અને 3-4 કલાક માટે એને પલળવા દઈશું. 3 કલાક પછી તમે જોઈ શકો છો કે ચોખા આપણા એકદમ સરસ પલળી ગયા છે. અને જો તમે એક ચોખાનો દાણો તોડીને જોશો તો આરામથી એ તૂટી જવો જોઈએ. તો બધું જ પાણી હવે આપણે એનું નિતારી લઈશું. એ પછી આપણે એને એક મોટા મિક્સર જારમાં એડ કરીને પીસી લેવાના છે. તો ચોખાને આપણે એમનેમ નહીં પીસીએ, કારણ કે આપણે એમાં કોઈ જ આથો નથી લાવતા ખીરુંમાં. તો પીસતી વખતે થોડું આપણે એમાં ખાટું દહીં ઉમેરીશું. તો અહીંયા હું એમાં 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું. ખાટું દહીં એડ કરશો તો જ પૂડાનો ટેસ્ટ સારો આવશે, કારણ કે આપણે ખીરુંને આથો નથી લાવતા. તો પીસવા માટે 1/4 કપ 50 ml જેટલું પાણી ઉમેરી દઈએ અને સરસ એકદમ અધકચરું એવું એને પીસી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મેં એને પીસી લીધું છે. જે રીતે ઢોસાનું ખીરું આપણે પીસીએ છીએ એ રીતનું સહેજ અધકચરું રહે એ જ રીતે એને પીસવાનું છે. એકદમ સ્મૂધ પેસ્ટ નથી બનાવવાની અને એકદમ વધારે અધકચરું પણ નહીં. તો જો તમે આ રીતે હાથથી ઘસીને જુઓ તો રવા જેવું ટેક્સચર લાગવું જોઈએ. તો હવે એ ખીરુંને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાં જે કંઈ પણ લાગેલું હોય એમાં પણ આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને એને પણ આપણે બાઉલમાં જ એડ કરી દઈએ. હવે આપણે એમાં 1 ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું. 1/2 ચમચી હળદર ઉમેરીશું. થોડા આપણે એમાં વેજીટેબલ્સ ઉમેરીશું, જેમાં અહીંયા 1 ચમચી જેટલું મેં કેપ્સિકમ એડ કર્યું છે. 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન જેટલા લીલા કાંદા ઉમેરીશું, ઝીણા સમારેલા. 1 ચમચી જેટલું આપણે એની અંદર ટામેટું ઉમેરવાનું છે, જેના જે બિયા છે એ મેં નથી લીધા. 2 ટેબલસ્પૂન જેટલી આપણે એમાં છીણેલી દૂધી ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલી આપણે એમાં છીણેલી ગાજર ઉમેરીશું. જો તમારી પાસે ફ્રોઝન મકાઈના દાણા હોય તો એ પણ તમે 1/8 ટેબલસ્પૂન એડ કરી શકો છો. તો બધા જ વેજીટેબલ્સને આપણે ખીરુંમાં સરસ મિક્સ કરી લઈએ અને આટલી ક્વોન્ટિટીના હિસાબથી વેજીટેબલ્સ આનાથી વધારે બિલકુલ પણ યુઝ ના કરવા. તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતે પતલી રાખવાની છે. હવે પૂડા બનાવવા માટે ગેસ ઉપર મેં એક નોનસ્ટિક તવો સરસ ગરમ કરી લીધો છે. એના પર આ રીતે થોડું તેલ લગાવી દઈએ અને જે ખીરું બનાવ્યું હતું એને યુઝ કરવા પહેલાં એકવાર આ રીતે મિક્સ કરી લઈએ, જેથી વેજીટેબલ્સ નીચે ના બેસી જાય. તો હવે 1 લેડલ ભરીને ખીરું આપણે તવા ઉપર એડ કરીશું અને સરસ આ રીતે એને ગોળ આપણે ફેલાવી લઈએ. 1 સાઈડથી ધીમા તાપે 2-3 મિનિટ માટે આપણે પૂડાને શેકાવા દઈશું. 2 મિનિટ થઈ જાય પછી આપણે આ રીતે ઉપરની સાઈડ પણ થોડું તેલ એડ કરી દઈએ અને એને સરસ તેલને આપણે ફેલાવી લઈશું, જેથી જે પૂડો છે એ તવા પર ચોંટી ના જાય. 1 ફ્લેટ તાવેથાની મદદથી બીજી બાજુ એને ફેરવી લઈશું અને બીજી બાજુથી પણ ધીમા તાપે આપણે એને શેકાવા દઈશું. 2-3 મિનિટ પછી ફરીથી આપણે એને ફેરવીને 1-2 મિનિટ માટે શેકાવા દઈશું. ટોટલ 1 પૂડાને શેકાવવામાં 5-6 મિનિટનો સમય લાગી જાય છે અને જો વધારે ઉતાવળ કરીશું તો પૂડો અંદરથી કાચો રહી જશે. તો પૂડો સરસ શેકાઈ જાય તો એને એક પ્લેટમાં લઈ લઈએ અને બાકીના બધા જ પૂડા આપણે આ જ રીતે શેકીને તૈયાર કરી લેવાના છે. આ પૂડાને ગરમ ગરમ જ ખાવાના છે, જો ઠંડા થઈ ગયા તો ખાવામાં એ ચવળ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા 2 આઇકનની પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.